આપનું નામ? પ્રહલાદ ધારાસાહેબ બિંદરીજીન પટેલ. કોવિડ જ્યારથી શરૂ થયો, આ મહામારીએ બહુ લોકોને, પ્રજાને તકલીફ ઊભી કરી છે. એના ભાગરૂપે પેટલા સેવિંગની 3 વખત મારી વિઝિટ મેં કરી, વારંવાર સમાચાર પૂછતો રહું છું. આ વખતની વિઝિટની અંદર લેબોરેટરીના ટેસ્ટ માટે, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ટેસ્ટ માટે અમદાવાદ રિપોર્ટ માટે સેમ્પલ મોકલવા પડતા હતા, અને એની અંદર જે સમય વ્યતીત થતો હતો એને કારણે કોરોનામાં એમનાનું પ્રમાણ વધતું હતું જીવાણુનો, એને ભાગરૂપે મેં મને મળતી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયા મેં એ સાધનો લાવીને લેબોરેટરી ચાલુ થાય તો તાત્કાલિક લોકોને એનું રિઝલ્ટ મળે અને રિઝલ્ટના આધારે આ ડૉક્ટરો એની દવા કરી શકે, એને કારણે મેં પૈસા ફાળવ્યા છે. બીજું એક મશીનની માગણી આવી છે જે 6 લાખ રૂપિયાની થાય છે, એ પણ મેં ફાળવ્યા છે, જેથી કરીને આખી લેબોરેટરી કમ્પ્લીટ થાય, એની ટેસ્ટ થાય અને તાત્કાલિક બધાને સારવાર મળે, એના ભાગરૂપે આ પ્રયત્ન મેં કર્યો છે. અહીં આ સિવિલ હોસ્પિટલની અંદર 60 ખાટલા છે, એને કારણે 60 લોકોને જે લાભ મળે છે, એના પલંગ વધારવા જોઈએ, ઓક્સિજન સાથેની સુવિધાઓ, વેન્ટિલેટર વધારવી જોઈએ, અને જનતાની જેટલી વધારે વધારે સેવા થાય એવા પ્રયત્નો સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સ્ટાફે કરવા જોઈએ. અનુભવી ડૉક્ટરોની બી ખાસ જરૂર છે, જેથી કરીને લોકોને સારામાં સારી સુવિધા મળે અને એમની ટ્રીટમેન્ટ સારી થાય તો લોકોનો જીવ બચે એ ભાવનાથી આપણે આ કામ કરેલ છે.